हेलो नमस्ते विद्यार्थी मित्रों, मारु नाम छे जाडेजा सभान नोबल स्कूल ग्रुप तेमज वासुदेव विद्यालय ने YouTube चैनल पर आप सर्वे नु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय गणित बराबर दरेक विद्यार्थी गणित गम्मत ની સદી પૂર્તિ કરવાની છે, જેમાં ચેપ્ટર 7 પેજ નંબર 108 સમય વહી જાય છે। કોઈ પણ સમય જે આપણે પહેલા હોય ભૂતકાળ सूचना मुजब लगता समय प्रमाण क्रम ने कोष्टक में नोंधो। हम ते जो अलग अलग कोष्टक में जुदा जुदा नाम आपे छे के सेकंडो में थती क्रियाओना क्रम, મિનિટોમાં માં થતી ક્રિયાઓના ક્રમ, કલાકોમાં થતી ક્રિયાઓના ક્રમ, દિવસોમાં થતી ક્રિયાઓના ક્રમ અને મહિનાઓમાં થતી ક્રિયાઓના ક્રમ, અહીંયા બધા તમને નામ આપે છે દાંત બ્રશ કરવા માટે એમાં કેટલો સમય લાગે, તો એક ક્રમ છે તો એમાં ક્રમ જ લખવાનો, આખું નહીં લખવાનું કે દાંત બ્રશ કરવામાં, બરાબર। હવે તમને જો એ ઉદાહરણ તમને આપેલા છે સેકન્ડોમાં થતી ક્રિયાઓ, 5 ક્રમ તમને આપેલો છે, તાળી પાડવી એ સેકન્ડોમાં થઈ જાય, ત્યાર પછી મિનિટોમાં થતી ક્રિયાઓ એમાં બીજો ક્રમ આપેલો છે નામા, બરાબર 10-15 મિનિટ થાય તો એમાં લખો ક્રમ 2 જે તમને આપેલું છે। ત્યાર પછી કલાકોમાં થતી ક્રિયાઓના ક્રમ, તો કલાકો શેમાં થાય તો કે મિત્ર સાથે રમવા, એટલે કે 8 ક્રમ જે તમને આપેલો છે। ત્યાર પછી દિવસોમાં થતી ક્રિયાઓના ક્રમ, દિવસોમાં કઈ કઈ ક્રિયા થાય તો કે નખ વધવા, બરાબર દિવસોમાં થાય એટલે 10 ક્રમ એમાં આપેલો છે। ત્યાર પછી મહિનાઓમાં થતી ક્રિયાઓના ક્રમ, તો એમાં કયું કાર્ય થાય મહિના મહિના સુધી, તો કે ઋતુ બદલવામાં કેટલા મહિના લાગી જાય છે તો એમાં 13 ક્રમ આવશે। આટલું તમને ઉદાહરણ આપેલું છે, હવે એના આધારે આપણે બીજા ક્રમ લખવાના છે। તો હવે પહેલા આપણે સેકન્ડોમાં થતા ક્રિયાઓના ક્રમ લખી નાખીએ। હવે જો લાઈટ સ્વિચ પાડવામાં, લાઈટ સ્વિચ પાડવામાં ખાલી સેકન્ડ જ થાય, તો અહીં લખો અંદર, બરાબર। ત્યાર પછી હવે 18મો ક્રમ, દરવાજો ખોલવો એમાં પણ સેકન્ડ થાય, તેમાં લખો 18, પહેલા સેકન્ડોમાં થતી ક્રિયા લખવાની છે। ત્યાર પછી પથ્થર હવામાં ફેંકવા એમાં પણ સેકન્ડ જ થાય, તો એ પછી લખો 26 ક્રમ। ત્યાર પછી 29 ક્રમ જો છીંક ખાવા એમાં પણ સેકન્ડ જ થાય, તો હવે લખો ક્રમ 29। ત્યાર પછી 30મો ક્રમ જુઓ, બગા સુકામાં એમાં પણ સેકન્ડ જ થાય, તો હવે લખો ક્રમ 30। ત્યાર પછી 36મો ક્રમ જુઓ, તો એમાં શું છે તો કે બૂટ પહેરવાના, બરાબર એમાં સેકન્ડ થશે કે નહીં થાય, તો કે હા અમુક સેકન્ડ જ થાય, બરાબર। અને ત્યાર પછી જુઓ આપણું મટકું મારવામાં એમાં પણ સેકન્ડ જ થાય, તો લખો 14 ક્રમ। આપણી સેકન્ડોમાં થતી ક્રિયા છે, હવે મિનિટોમાં થતી ક્રિયાઓ, તો લખવાનું આપણે બ્રશ કરવાનું એમાં મિનિટ થાય, તો ક્રમ 1 લખો 2 ની નીચે, બરાબર। ત્યાર પછી આપણે લખીએ 29 ક્રમ, 29 ઉભો ખુલ્લામાં એમાં પણ મિનિટ જ થાય, તો લખો ક્રમ 29। ત્યાર પછી વાળ ઉડાવવામાં એમાં પણ 2-3 મિનિટ થાય, બરાબર, તો આપણે લખીએ ક્રમ 3। ત્યાર પછી કપડાં પહેરવામાં એમાં પણ અમુક મિનિટ જ થાય, તો લખો ક્રમ 4। ત્યાર પછી ભોજન કરવામાં એમાં અમુક મિનિટ થાય, કલાક 2 કલાક તો ના થાય, તો હવે આ લખો તમે ક્રમ 6। ત્યાર પછી 12મો ક્રમ શું છે, તો કે સ્કૂલ બેગ ભરવામાં એમાં અમુક મિનિટ જ થાય, તો લખો ક્રમ 12। ત્યાર પછી આપણે જોઈએ 19મો ક્રમ, એમાં શું છે પુસ્તકનો પાનું વાંચવાનું, તો એમાં અમુક મિનિટ જ થશે, તો લખો અહીંયા 19મો। ત્યાર પછી 25મો ક્રમ જો ઘરેથી શાળાએ જવાનો, એમાં પણ અમુક સમય તો અમુક મિનિટ થશે, તો લખો 25 ક્રમ। પછી લખો 27 ક્રમ દૂધ ગરમ કરવામાં, એમાં પણ અમુક મિનિટ જ થાય। ત્યાર પછી આપણે લખીશું 33મો દોરડા ખૂંપા, એ પણ અમુક મિનિટ સુધી જ કૂદીએ, બરાબર। ત્યાર પછી હજી લખવાનું છે ક્રમ 34 લીંબુ નીચે વળવા, એમાં પણ અમુક સમય થાય, તો લખો ક્રમ 34। હવે આપણે કલાકોમાં થતી ક્રિયા
સાત મુકા ત્યાર પછી કપડા ધોવાનું એમાં એક કલાક બે કલાક જતે તો લખો ક્રમ નવ ત્યાર પછી ક્રમ એકવીસ એટલે કે પરીક્ષા માટે પણ લખવા બરાબર એમાં પણ કલાકો થાય તો લખો ક્રમ એકવીસ ત્યાર પછી આપણે જોઈએ દહીં બનાવવા બરાબર એમાં પણ કલાકો અમુક કલાકો લાગે તો કયો ક્રમ છે એક અઠ્યાવીસ ત્યાર પછી આપણે જોઈએ રાંધવામાં એમાં પણ કલાકો થાય તો લખો પાંત્રીસ ત્યાર પછી આપણે લખીશું પેન્ટ શર્ટ તૈયાર કરવા જે બનાવવાના હોય એમાં પણ અમુક કલાકો થાય તો લખો ક્રમ ચાલીસ હવે આપણે દિવસોમાં થતી ક્રિયાઓ નાખવા તો સ્વેટર બનાવવા કેટલા દિવસો લાગી જાય ને તો આપણે લખીશું ક્રમ એકત્રીસ ત્યાર પછી સૂર્ય દેખાવામાં બરાબર એમાં પણ બીજા દિવસે થાય તો લખીશું આપણે ક્રમ અગિયાર ત્યાર પછી આપણે માથાના વાળ વધવામાં એમાં પણ દિવસો થતા છે તો એમાં આપણે લખીએ વીસ ક્રમ પછી બીજમાંથી છોડ ઉગવામાં એમાં પણ ઘણા દિવસે બીજ ઉગે તો લખીશું આપણે ક્રમ બત્રીસ ત્યાર પછી ઘર ને રાજ વચ્ચે એટલે કે સાફ સફાઈ સુંદર બનાવવામાં બરાબર તૈયાર કરીએ તો એમાં પણ ઘણો સમય લાગી જાય તો ક્રમ સાડત્રીસ પછી ઘર ને ધોળવામાં એટલે કે કોઈ કલરદાન કરીએ ઘરની સાફ સફાઈ કરીએ તો એમાં લખો પર 38 ક્રમ એમાં પણ ઘણા દિવસો થઈ જાય હવે મહિનામાં થતી ક્રિયાઓ તો એમાં આપણે લખીએ ઘઉંનો પાક લેવામાં એટલે કે ક્રમ 16 ત્યાર પછી બાળક મોટું થવામાં એમાં પણ ઘણા મહિના વર્ષ થતું જાય ને તો લખીએ આપણે ક્રમ 17 પછી આપણે લખીશું ઘર જમવામાં એમાં પણ કેટલા મહિના થઈ જાય તો આપણે લખીએ ક્રમ 23 ફળ પાકવામાં એમાં પણ કેટલા મહિના થઈ જાય તો આપણે લખીએ ક્રમ 24 તો આ પ્રમાણે તમારે પેજ નંબર 108 વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું છે હવે આપણે જોઈએ પેજ નંબર 109 નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો આ જન્મનું પ્રમાણપત્ર છે બરાબર નામ શું છે તો કે રિતેશ સુરેશ કુમાર પ્રજાપતિ જાતિ શું છે તો કે પુરુષ એની જન્મ તારીખ તો કે 3/7/2009 જન્મ સ્થળ ક્યાં છે અમદાવાદ પિતાનું નામ સુરેશ કુમાર પ્રજાપતિ અને માતાનું નામ હેતલબેન પ્રજાપતિ બરાબર પછી એનું સરનામું છે નોંધણીની તારીખ છે અને નોંધણી ક્રમાંક એના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેક એ મારી સાથે લખવાના રહેશે પહેલું છે રિતેશની જન્મ તારીખ જન્મનો મહિનો અને જન્મનો વર્ષ ત્રણ ખાલી જગ્યા છે તો લખો 03 પહેલી ખાલી જગ્યામાં પછી જન્મનો મહિનો 07 અને વર્ષ કયું છે તો 2009 બરાબર આ પહેલી ખાલી જગ્યા હવે બીજી ખાલી જગ્યા રિતેશના પિતાનું નામ અને માતાનું નામ પિતાનું નામ શું છે સુરેશ કુમાર માતાનું નામ શું છે હેતલબેન એને જન્મ સ્થળ શું છે તો કે અમદાવાદ આ ત્રણેય ખાલી જગ્યા છે એ બીજી ખાલી જગ્યા પર હવે ત્રીજી ખાલી જગ્યા રિતેશ 3/12/2009 માં કેટલા મહિનાનો થશે તો આપણે લખવાનું 5 મહિનાનો ત્રીજી ખાલી જગ્યા બરાબર ચોથું રિતેશ 3/7/2015 માં કેટલા વર્ષનો થશે 2009 હોય તો 2010 2011 2012 2013 2014 અને 2015 એટલે કે 6 વર્ષ તો ચોથામાં લખો આપણે 6 વર્ષ હવે આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ રિતેશ 3/7/2054 માં કેટલા વર્ષનો થશે તો આપણે લખીશું 45 વર્ષ બરાબર તમારે પણ સરસ અક્ષરે આ જવાબ લખવાના છે હવે આપણે જોઈએ છઠ્ઠું રિતેશ કઈ તારીખે 10 વર્ષનો થશે તો 2009 છે 2009 માં 10 ઉમેરી દઈએ તો 9 ને 10 19 તો આપણે લખીશું 3/7/2019 બરાબર હવે આપણે જોઈએ ખાલી જગ્યા 7 આ પાછળના પેજ પર છે રિતેશ અત્યારે કેટલા વર્ષનો હશે અત્યારે કેટલા વર્ષનો તો 2020 છે ને તો અત્યારે કેટલા વર્ષનો હશે તો કે 9 વર્ષનો બરાબર હવે રિતેશ કઈ તારીખે 15 વર્ષનો થશે તો હવે આપણે 8મી ખાલી જગ્યા છે એમાં લખીશું 3/7/2024 ત્યારે એ 15 વર્ષનો થશે 9મી ખાલી જગ્યા હું અહીં લખું છું
રિતેશના જન્મના કેટલા દિવસ પછી નોંધણી થયેલી નોંધણીની તારીખ કઈ છે તો કે 15 દિવસ પછી 15 દિવસ હવે કઈ તારીખ છે તો 18/7/2009 બસ શું શું છે ચલો આપણે જોઈએ નોંધણીનો ક્રમાંક કેટલો છે તો અહીં ખાલી જગ્યામાં શું લખવાનું છે ક્રમાંક 237/2009 थैंक यू।